समाचार गुजरात वातावरण ने लईने मळी रह्या छे। हवामान विभाग की आगाही छे, खेडूतो माटे चिंताजनक समाचार छे। 20 અને 21 એપ્રિલે વાતાવરણમાં પલટાની આગાહી છે। 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, સામાન્ય વરસાદી ઝાપટા થવાની પણ શક્યતા છે। થંડરસ્ટોર્મની એક્ટિવિટીની અસરની આગાહી છે। સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા અને તાપીમાં થશે અસર। દાહોદ, અમરેલી, ભાવનગર, દીવમાં સામાન્ય વરસાદથી ઝાપટાની આગાહી છે। દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનોના કારણે અસર જોવા મળી શકે છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી। વિભુ, કયા કયા વિસ્તારો છે કે જેમાં અસર જોવા મળશે, કઈ એ બે તારીખો જેને લઈને ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું પડશે? સિદ્ધાર્થ, હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે કે હીટવેવ બાદ હવે ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે વાતાવરણમાં પલટો આવશે। અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે તે દક્ષિણ પશ્ચિમના છે, એટલે કે અરબી સમુદ્ર તરફથી પવનો આવી રહ્યા છે અને તાપમાન પણ ઊંચું છે, એટલે કે 42 ડિગ્રી આસપાસ તાપમાન છે અને તેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 20 અને 21 તારીખ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર થશે, 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને દીવ સહિતના વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે ત્યાં અસર થઈ શકે છે। સાથે જ સુરત છે, વડોદરા છે, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ શકે છે। આભાર વિપુલ સમગ્ર માહિતી બદલ। થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને વરસાદ અથવા તો વાતાવરણમાં પલટાની શક્યતા છે। 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તે વાત પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। આ તરફ ગરમી પણ લોકોને ત્રસ્ત કરી રહી છે। રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે। 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છે। અમદાવાદમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.6, કંડલામાં 41.2 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 41.2, ડીસા અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની જાણકારી છે।